દેશના અનેક રાજ્યોમાં ચાલી રહેલા ખેડૂતોના આંદોલનના પગલે વલસાડ જિલ્લાના ખેડૂતોએ મહારાષ્ટ્ર દિલ્હી પંજાબ સહિતના રાજ્યોમાં વિકટ પરિસ્થિતિ ઉભી થઈ છે જ્યારે ગુજરાતના ખેડૂતો પણ પોષણક્ષમ ભાવો તથા કોરિડોર બુટેલગ અને એક્સપ્રેસ હાઈવે પ્રોજેક્ટમાં ખેતીની જમીનોનું સંપાદન સહિતના મુદ્દે સરકાર સામે આંદોલન કરી રહ્યા છે ચોરે હાલમાં દેશના કેટલાક રાજ્યોમાં ખેડૂતો તેમની વિવિધ માંગણીના મુદ્દે આંદોલન કરી રહ્યા છે જેના પગલે સરકાર દ્વારા ગુજરાતના ખેડૂતોની માંગણી નહીં સ્વીકારે તો વલસાડ જિલ્લાના ખેડૂતો પણ આંદોલનમાં જોડાશે તેવી જાહેરાત કરતાં સરકારી તંત્રની ઓંઘ હરામ થઈ જવા પામી છે જગતનો તાત રસ્તા પર આવે છે સરકારે રસ્તા બનાવ્યા છે કેમ કે ખેડૂતોને હરાન કર્યા છે એટલે ખેડૂતોએ રસ્તા પર જવું પડે અને છેલ્લા રસ્તા રોગો આંદોલન બીજી બાજુ શાકભાજીના ભાવ જો છાક હોય જા તો કે ગૃહિણીઓના બજેટ બગડ્યા એ શહેરવાળાના બગડે ગામડાવાળાના બગડેલા હોય નથી ગામડાવાળાના ઉત્પાદન કરે છે પણ પીલા લોકોને જે શહેરમાં રહેનારા એને મોઘું લાગે છે એને ફોર વ્હીલરોમાં ફરવું છે આનંદ મજાથી ખેડૂતો લૂંટાય છે તેમાં મજા છે દેશની પ્રગતિ માટે તો આ બધું જોઈએ જ દેશની પ્રગતિ માટે વાંધો નથી પણ જે રસ્તાઓ વાલને તબક્કે છે એનું તમે સારું એવું વિસ્તરણ કરો ક્યાંય પણ ભારણ રહેશે નહીં અને ટ્રાફિક ડાયવર્ટ થઈ જશે ખેડૂતોની જમીન બસ છે એ ખેડૂતોની નહીં પણ દેશની બચી એમ કહેવાય છે દેશની જમીન પર જ્યારે રસાયણની કારખાનું નંખાતું હોય એમાં બે પાંચ પંદરને રોટી રોજી મળે જ્યારે બે એકર જમીન લૂંટાઈ તો દસ માણસની રોજી જાય છે તો ફાયદો કરે છે કે નુકસાન કરે છે એટલે સરકાર જે માર્ગે ચાલી રહી છે તે ખોટું છે ગામડાનો દેશ સિત્તેર ટકા વસ્તી ગામડે અને ખેતી પર નભનારી ખેતી પ્રધાન દેશ અને આ સરકાર પાકિસ્તાનથી ખાંડ લાવે અને અહીંના ખેડૂતોને રડાવે જે દુશ્મન તેને કહે કે તું માત ને મારી સાથે કુસ્તી કર એટલે જરાશન દ્વારું આ બરાબર નથી ખાસ કરીને વાત કરીએ મોંઘવારીને જે રીતે ભાવો ઓછા આપવામાં આવે છે શું કહેશો આપ ભાવ ઓછા આપવામાં આવે છે ખેડૂત ઉત્પન્ન કરે છે ખેતરમાં એ કંઈ ફેક્ટરી નથી એટલે ઉત્પાદન ખર્ચ કેટલો એ નક્કી કરી શકતો નથી એટલે ઉત્પાદન ખર્ચ ધારો કે પાંચ રૂપિયા હોય તો મને સાત રૂપિયા માર્કેટમાં મળવા જોઈએ તો તે શક્ય નથી પાંચના ત્રણ મળે છે ત્યારે ખેડૂત લાચાર બની જાય છે કેમ કે ખેડૂત પોતાની હાટડી જમાવી શકતો નથી નાના નાના ખેડૂતો એ છે ઉત્પાદનનું મૂલ્યવર્ધન માટે કોઈ પ્રોસેસિંગ પ્લાન્ટ રાખી શકતો નથી એટલે નિર્ભર વેપારીઓ પર રહેવું પડે છે જેને કારણે ખેડૂતોને અતિ મુશ્કેલી અને ભાવમાં હંમેશા નહવાનું જ આવતું હોય શેરડી જેવી શેરડીમાં આ પરિસ્થિતિ ટામેટા રીંગણમાં આ પરિસ્થિતિ તો ખેડૂતોએ છેવટે રસ્તા પર આવવું પડે અને જે લોકોની કકડ ત્યાં આંટડીને ઠારે છે એ ખેડૂતની આટરની કકડતી સરકારે કરી છે હવે પહેલું તો ખેડૂતોની સમસ્યા કેમ આવી આ દેશમાં ખેડૂત કેમ સમસ્યાથી પોતે અનુભવી રહ્યો છે અને ખેડૂતો કેમ લાચાર છે એ પ્રશ્ન સરકારે વિચારવા જોઈએ કદાચ તમે તો જુવાન છોકરાઓ છો એટલે નહીં ભણેલા છે પણ અમે તો ભણેલા એક વખતે કલાપીનું કાવ્ય હતું દયાહીન થયો નૃપ નહીં કાં તો રસહીન ધરા થઈ કાં તો ધરતીમાં કંઈક રસ રહ્યો નથી કાં તો આ દેશનો રાજા તે દયા વગરનો થયો છે અમદાવાદ તો જ આ ખેડૂતના પ્રશ્ન આવે એ તો ખેડૂતના પ્રશ્ન આવે નહીં ખેડૂતના પ્રશ્ન આવવા જ નહીં જોઈએ એ હંમેશા એના રાજાએ વિચારવું જોઈએ આપણે તો આ લોકતંત્રમાં રાજા કોણ છે એ તો બધા જાણો છો હવે ભાવને તાલને એ બધા ખૂબ પ્રશ્ન છે ખેડૂતોના ખેડૂત બચારો ગુમાવી જ રહ્યો છે હંમેશા ગુમાવતો આવ્યો છે ખર્ચ કરે પચીસ હજાર બરાબર ને એને બધું ખર્ચ ને ઉઘાડતા એ મારો શ્વાન ઉભો છે મારે તો માંગ વીસ હજાર પણ નથી મળતા કરવું શું ખેડૂત દર વર્ષે પોતાનો દે દેવાદાર બનતો જ જાય છે પછી દેવામાં દેવામાં દેવું વધ્યા જ કરે પછી ખેડૂત આપઘાતની કરતા બીજું શું કરે ખેડૂત પાસે કોઈ આરો નહીં ઓવારો નહીં કંઈ જ નથી એટલે આ ભાવભાવતમાં તો એવું છે કે છેલ્લા હું આઠ દસ વર્ષથી હું પણ જોઉં છું કે ડાંગરના પાકમાં હું હંમેશા આટલી બધી મહેનત કરે છે આટલો બધો ખર્ચ કરવા છતાં હું ફેલ જાઉં છું અને મને ખોટે જ જાય છે શેરડીમાં બી એવું જ થાય મોગું મોઘું ખાતર લાવો કંઈ બાયોકમ્પોઝ લાખો કંઈ એના ઇન્સેન્ટિવ લાખો હોર્મોન્સ આપો બધું કરો છતાં શેરડીની પાક ઉતરે એટલે જમીન પર રસોગની થઈ ગઈ છે કારણ કે દયા ન થયો અનુરૂપ બરાબર રાજા જ આપણા દિવસનો મને કે દયા વગરનો થઈ ગયો છે જો આ સંદેશો પહોંચતો તો હોય એ લોકોને તો સારી વાત છે કે કંઈ વિચારે બાકી ખેડૂત માટે કંઈ વિચારવા જેવું કોઈ કંઈ વિચાર કરતું જ નથી ને ખોડની કોઈ ચિંતા કરતું જ નથી